નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિધિ. અન્નપૂર્ણા ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હાજર રહ્યા અને વડાપ્રધાને સંબોધિત કરતા કહ્યું કે આપણા દેશમાં વિવિધ ધર્મ, એકતા અને વિવિધતા છે. આપણા દેશમાં ભક્ત એવો ભગવાન છે. કાઠિયાવાડમાં ખેડૂતનો મતલબ એટલે તો લેઉવા પટેલ. આપને જણાવી દઈએ કે અન્નપૂર્ણા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જ્યાં લેઉવા પાટીદારોના અગ્રણીઓની હાજરી હતી ત્યારે આ કાર્યક્રમમાં સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ તેમના સંબોધનમાં કર્યો. વડાપ્રધાને કહ્યું કે કાઠિયાવાડમાં ધરતીપુત્ર એટલે તો લેઉવા પટેલ જ થાય છે. દેશના કોઈ પણ ખૂણે રોટલો અને ઓટલો મળી જ આ તમામ વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશ આપને જણાવી રહ્યા છીએ. વડાપ્રધાને કહ્યું કે જો સમાજમાં દીકરીનો જન્મ થાય તો તેમને વિશેષ ભેટ આપવામાં આવે, 5 છોડ સમાજે આપવા જોઈએ. અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે અને તેથી અહીંના કરતા ધરતાઓને મારી પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી મા સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો, જિંદગી ભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં પુણ્ય પ્રાપ્ત થાય કે ના થાય અને નક્કી કરે કે આ મા અન્નપૂર્ણા માનો પ્રસાદ છે. એ ઝાડને કશું ના થવા દે, પર્યાવરણની રક્ષા થાય કે ના થાય, પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈનું ઊંચાઈ. એમાં એક બીજું કામ કરી શકાય કે આપણે નક્કી કરીએ કે ભાઈ લેવા પટેલ સમાજની જેના ઘરમાં દીકરી પેદા થાય એ જરૂર દીકરીને પગે લગાડવા માટે અન્નપૂર્ણા ધામમાં આવે, આવે ને આવે જ. મા અન્નપૂર્ણાના આશીર્વાદ લે અને એને 5 છોડ આપીએ દીકરીને, અને એ પણ ઇમારતી લાકડું જેમાંથી નીકળે એવા છોડ આપીએ, સાદા સીધા નહીં. શક્ય હોય તો સરકાર જોડે વાત કરીને આપણું આ ટ્રસ્ટ ક્યાંય 100-200 એકર જમીન, જ્યાં આગળ વેરાન ભૂમિ હોય, જમીન માગે અને એ પરિવાર વતી આ ઇમારતી લાકડાના 5 છોડ ત્યાં વાવે. એ છોડ વાવીને એ દીકરી જ્યારે 20 વર્ષની થાય ત્યાં સુધીમાં ઇમારતી છોડ એને કાપીને બજારમાં વેચી શકાય એવડો થઈ જાય. એ 5 છોડ વાવીને એને 20 વર્ષ પછી કાપીને એનું જે લાકડાના પૈસા આવે ઇમારતી લાકડાના, એ દીકરીને આપવામાં આવે, સુખે તેના લગ્ન થઈ જાય કે ના થઈ જાય, એના મા બાપને દેવું કરવું પડે. સરકાર જમીન આપે, સરકાર જમીન આપે, તમે અહીંયા ઝાડ વાવજો, વ્યવસ્થા તમે કરજો, આખી એ જમીન લીલીછમ થઈ જાય. આજે 1000 કરોડ રૂપિયાનું ઇમારતી લાકડું વિદેશથી લાવવું પડે છે. આ દીકરીઓ મોટી થાય ને ઇમારતી લાકડું પણ મોટું થાય, બહારથી વિદ્યાર્થી ઇમારતી લાકડું લાવવાનું બંધ થાય. આપણા ધાર્મિક પરંપરાઓને આર્થિક વ્યવસ્થાઓ સાથે આધુનિક રૂપમાં કેવી રીતે જોડી શકાય, મને લાગે છે કે આ જગ્યા એ રીતે કામ કરી શકે. કોઈ પણ ચીજને જાતિ બાંધના રંગે રંગવી એ પાપ છે, પણ ઘણી વાર સમજવા માટે કામ આવે એટલા માટે હું કહું છું. સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ જાતિના રંગે રંગે તો ખોટું કહેવાય. આ દેશનો એક મહાન નેતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે દુનિયાએ આજે માથું ઊંચું કરીને જોવું જ પડે કે આ અમારા સરદાર સાહેબ. આખી દુનિયાનું ઊંચામાં ઊંચું સ્મારક કહ્યું તો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવું જ પડે ભાઈ. એમાં કશું કોઈ મોં નહીં છુપાવી શકે અને મને નથી લાગતું નિકટ ભવિષ્યમાં રેકોર્ડ કોઈ તોડી શકે. મારે વાત બીજી કરવી છે. આ અમૂલ ડેરીનો જન્મ થયો એ જે મૂળ કરનારા લોકો કોણ હતા? મેં પહેલા કહ્યું જાતિવાદના રંગે રંગવું એ પાપ છે, પણ સમજવા માટે એ બધા જ લેઉવા પટેલ હતા.
અમૂલ ડેરીનો પ્રારંભ થયો જે શરૂઆતમાં ટોળકી બેઠે બધા લેવા પડેલા હતા. હવે આપ વિચાર કરો, અને કોઈએ ક્યારે અમૂલ ડેરી એટલે લેવા પટેલની એવી રીતે ચેક વટાવવાની કોશિશ નથી કરી. એના માટે લેવા પટેલ અભિનંદનનો અધિકારી છે. પણ મારે કહેવું છે બીજા કામ માટે એટલા માટે કહેવું છે કે જો 5-15 આપણા સમાજના આગેવાનોએ દીર્ઘદ્રષ્ટિથી અમૂલ બનાવ્યું અને જેનો લાભ પશુપાલકને થઈ રહ્યો, દરેક સમાજના, દરેક વર્ગના, દરેક ગામના લોકોને થઈ રહ્યો છે, આખા ગુજરાતને એનો લાભ થઈ રહ્યો છે. અન્નપૂર્ણા માના સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે એક બીજું બીડું ઉઠાવીએ અને સીધે સીધું ખેડૂતો સાથે જોડાયેલું. હું ઈચ્છું કે આ ટ્રસ્ટ દ્વારા જેમ સરદાર સાહેબની પ્રેરણાથી આખું આ અમૂલનું કામ ઊભું થયું, એવું આ અન્નપૂર્ણા ધામની પ્રેરણાથી ફૂડ પ્રોસેસિંગ, આપણો ખેડૂત જે પેદા કરે છે એમાં મૂલ્ય વૃદ્ધિ, એના માટેની એક આખી વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થા વિકસિત થાય. શેરથાના મરચા ફેમસ હોય પણ શેરથાના મરચા લાલ થાય તો વધારે કમાણી થાય, અને લાલ મરચાનો પાવડર બને તો ઓર વધારે કમાણી થાય, અને એને સરસ મજાના પેકિંગમાં મૂક્યો હોય તો ઓર પૈસા મળે. આવી બધી જ સંભાવનાઓ છે. ફૂડ પ્રોસેસિંગ, મૂલ્ય વૃદ્ધિ, આપણો ખેડૂત જે પકવે એને આ ફૂડ પ્રોસેસિંગ યુનિટનો લાભ મળે, મોટા પાયા પર એનું કામ થાય, એમાં રિસર્ચ થાય. હું માનું છું કે સાચ અર્થમાં અન્નપૂર્ણા, આપણે અન્નપૂર્ણા માં તરીકે બધાને અહીંયા માથું ઝુકાવે એવી સ્થિતિ પેદા કરી છે. તો હું ઈચ્છું કે અહીંયા ઉદ્યોગ જગતના મિત્રો પણ બેઠા છે, જરૂર આ દિશામાં વિચાર કરશે. એક આસ્થા અને અધ્યાત્મ, એનો સામાજિક જીવન વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. અને મને કહ્યું કે આમાં પંચતત્વને કેન્દ્રમાં રાખીને માતા અન્નપૂર્ણાના ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં સરસ મજાનું રામચરિત માનસમાં એક દોહો છે, અને રામચરિત માનસના એ દોહામાં કહ્યું છે, છીતી જલ પાવક ગગન સમીરા, છીતી જલ પાવન ગગન સમીરા, પંચરચિત અતિ અધમ શરીરા, પંચરચિત અતિ અધમ શરીરા, યાને હમારા એ શરીર પંચ તત્વ સે બના, પંચ તત્વથી બનેલી આ કાયા છે. આજ ભાવથી પંચ તત્વના મૂળ ભાવને સમાવેશ કરવાનો જયારે અહીંયા પ્રયાસ થયો છે ત્યારે મારો પૂરો વિશ્વાસ છે કે આ મૂળ તત્વને ધ્યાનમાં રાખીને, સમાજની આવતીકાલને ધ્યાનમાં રાખીને એમને આપણે ઉજાગર કરીશું. નરહરિભાઈને જે આત્મવિશ્વાસ છે કે 2020માં આનું ઉદઘાટન કરીશું અને બીજાનું શિલાન્યાસ કરીશું, તો તમારો વિશ્વાસ છે તો મારો સવાયો છે. અને ઘરે કોઈ બોલાવે તો કોણ ના પાડે ભાઈ, અહીંયા હું કે મહેમાન થોડો જો, આ તો ઘરે આવ્યાનો આનંદ છે. અને માં અન્નપૂર્ણાના ચરણોમાં આવીએ અને દેશ આખાની અન્નપૂર્તિ થાય એના જ બીજું સૌભાગ્ય કયું હોય શકે. અને આજે જ્યારે ખેડૂત પુત્રોની વચ્ચે આવ્યો છું, આ દેશમાં કણમાંથી મણ કરનારા તેજસ્વી તપસ્વી કૃષિ જગતના લોકો વચ્ચે આવ્યો છું, ત્યારે જય જવાન જય કિસાન બંનેનું મૂલ્ય છે.